રહ્યા હતા. અહીંયા જે વાત છે એ મને એવું છે કે કદાચ એ લોકોને સંબંધ પહેલેથી હશે ને એની થોડી ઘણી જાણ મા બાપને કદાચ થઈ ગઈ હશે, પણ જે એકદમ તીવ્ર કક્ષાએ જે લોકોએ દ્રશ્ય જોયું હશે એટલા માટે આ જે છે એ આખી આખી વાત બની હશે. આ એક એવી આ પણ એક થિયરી છે, મારે એમાં ઉમેરવું હતું આગલી ચર્ચામાં. હવે જે પ્રશ્ન હતો તમારો કે સમાજ પરની અસર, સમાજ પરની અસર બે રીતે થાય છે. સમાજ આમે બે કે ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે આ બાબતમાં. એક સમાજના લોકો એવું કહે છે કે મા બાપએ જે કંઈ પણ કર્યું છે એ બરાબર કર્યું છે, કારણ કે આવું જ થવું જોઈએ. જો છોકરાઓ જે છે એ સમાજમાં કુટુંબની પ્રતિષ્ઠાનું ધ્યાન ન રાખતા હોય તો જે લોકો આવા અભણ માણસો કે જેને હું કહી શકું કે જે લોકોમાં હજી કોઈ પણ જાતની સમજ નથી એ લોકો કદાચ આવી વાત કરી શકે. બીજો એક વર્ગ એવો છે જે ડેફિનેટલી એવું કહે છે કે એમાં કોઈ પ્રશ્ન જ નથી કે ઇટ ઇઝ એબ્સોલ્યુટલી રોંગ. અને ત્રીજો એક વર્ગ એવો છે કે આપણે શું, આ વર્ગ બહુ મોટો છે. એટલે સમાજની આ ત્રણ જાતની અસરો બધે જોવા મળે છે. પણ એક બહુ મહત્વની વાત આની અંદર એ છે કે હું આની અંદર જે મારો સાયકોલોજીકલ મુદ્દો જે જોઉં છું એ જોઉં છું કે એ છોકરી આટલી નાની ઉંમરે એ એકલી એવી તો કેવી પડી હશે કે જેથી એને આવી રીતે ફિઝિકલ નીડ્સ માટે કોઈ પણ વ્યક્તિનો સહારો લેવો પડે. મારો મુદ્દો સાયકોલોજીકલ મુદ્દો અહીંયા આવે છે. હત્યા થઈ એ પછીની વાત છે, પછીની ઘટના છે. પણ એ જે છોકરી આરુષિ જે છે એ આરુષિની અંદર અમુક બાબતોનું જે કમ્યુનિકેશન પ્રોપરલી મા બાપ સાથે નહીં થતું હોય, કાં તો સંબંધો જે છે કદાચ. પ્રશાંતજી, આજની જે ભાગદોડ ભરી દુનિયામાં જે માતા પિતા પોતાના સંતાનોને યોગ્ય સમય નથી આપી શકતા, એ જ વાત અહીંયા ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. હું એના પર જ આવું છું કે એ મુદ્દો અહીંયા આગળ આપણે ચર્ચા નથી કરતા કોઈ જગ્યાએ. આપણે એવું ચર્ચા કરીએ છીએ કે ખૂન થયું ને થવું ના થવું જોઈએ, થવું કેમ થયું ને એ બધી વાત બરાબર છે. પણ એની જે શરૂઆત જે છે, શરૂઆત મારી દ્રષ્ટિએ ત્યાં છે કે જ્યારે મા બાપનું બાળકો સાથેનું કમ્યુનિકેશન નથી રહેતું ત્યારે આ પ્રોબ્લેમ આ પ્રકારના સર્જાવાની શક્યતા છે. સૌથી પહેલાં તો એડિક્શન્સ થવાની શક્યતા છે, બીજું આવી રીતે સેક્સ્યુઅલી અથવા બીજી કોઈ પણ રીતે ઇન્વોલ્વમેન્ટ થવાની શક્યતાઓ છે. આ બધી જ વાત બહુ બની જ રહી છે, આખા દેશમાં બની રહી છે, બધે આખી દુનિયામાં આવી વાતો બની રહી છે. પણ મૂળભૂત મુદ્દો એ છે કે આપણે એવું ના કહેવાય કે તો સમાજ બદલાઈ રહ્યો છે એટલા બધું તો થાય એવું નહીં. સમાજ બદલાઈ રહ્યો છે પણ મા બાપ અને બાળકના સંબંધો જે છે એનું સ્વરૂપ બદલાય, પણ સંબંધો જતા ના રહે. એટલે કમ્યુનિકેશન ઝીરો ના થવું જોઈએ, કમ્યુનિકેશન તો થવું જ જોઈએ એ કોઈ પણ સ્વરૂપે હોય. જીઆરકેજી, આપ શું કહેશો? જે તમામ પરિસ્થિતિ આપણે જોઈ, પ્રશાંતભાઈ પણ હમણાં વાત કરી, આજે તો હવે આપણે શું લાગી રહ્યું છે આ કેસમાં? ડેફિનેટલી જે પ્રશાંતભાઈએ વાત કરી એ 100% સાચી છે. કારણ કે ઘણી બધી વખતે હું પણ એ વસ્તુ માર્ક કરતો હતો, જ્યારે કોઈ બાળક ગુનો કરતો હોય છે યા બાળક પાસે ચલો આ પ્રકારનું કોઈ પણ ગુના કૃત્ય બની જતું હોય છે, એની અંદર મા બાપનું ક્યાંક ને ક્યાંક મતલબ શું કહેવાય, લેપર પ્રેઝન્સ થઈ શકાય. કારણ કે એ લોકો પોતાના બાળકની સાથે યોગ્ય સમય નથી નીકાળી શકતા અને એના કારણે ત્યાં બાળક દ્વારા ગુનો થઈ જતો હોય છે યા બાળક સાથે કંઈક એવી ઘટના બની જતી હોય છે જે એકચ્યુઅલી ના બની જોઈએ. સેમ આરુષિ હત્યાકાંડમાં પણ એવું છે. આજે 14 વર્ષની એને આપણે બાળકી જ કહીશું, 14 વર્ષની ઉંમરે મતલબ કાયદા પ્રમાણે પણ મતલબ શું કહેવાય પુખ્ત એની ઉંમર નથી. ઓકે, એ સમય દરમિયાન જો એને એવું તો શું મતલબ શું કહેવાય અફકોર્સ એને કંઈક તો એને મતલબ એકલતા 100% ફીલ કરતી હશે. દેશભાઈ કદાચ એના જે નોકર છે હેમરાજ એની સાથે એના રિલેશનની ચર્ચા કરવામાં આવી. બટ 100% પ્રશાંતભાઈની વાત સાચી છે, મા બાપનો ઘણા બધા અંશે વાંક હોય છે અને જ્યારે મતલબ શું કહેવાય મા બાપ બાળકો પર ધ્યાન નથી આપતા એ સમય દરમિયાન મતલબ શું કહેવાય આવી ઘટનાઓ આગળ લઈ લેતી હોય છે. સુધાજી, આપ શું કહેશો? જે આ રીતે મારું ખાસ આમાં એક એવું હતું, મા બાપનો વાંક 100%, એકલતા 100%, એ જો 14, લેટ્સ બી વેરી સ્પેસિફિક, એ જો 14 એક છોકરી સ્કૂલે જતી હોય, ઘરે આવતી હોય, જે બી હોય, હવે ઘરે મા બાપ ના હોય, હવે ઘરે આ માની લો આ સર્વન્ટ છે અને એક મિનિટ ધેર વોઝ નથિંગ લાઈક ફિઝિકલ નીડ, આ 14 વર્ષ એવી કોઈ ફિઝિકલ નીડ ના થતી હોય, પણ પેલો એ પેલો જે સર્વન્ટ છે એ બી એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કર્યો છે. હી હેડ ટ્રાઈડ ટુ એ પેલી છોકરીને ફૂસલા, કારણ કે 14 વર્ષ તો બહુ કોમન માઇન્ડ હોય, એને કોઈ દિવસ જોયું બી ના હોય, એટલે શી સ્ટાર્ટેડ એન્જોયિંગ ઇટ અને એ એનો મિસયુઝ કરવા લાગ્યો એ રીતે અને એની પેલી ને કંઈક મજા આવવા લાગી. એટલે દેટ વોઝ નોટ અ ફિઝિકલ નીડ, ઇટ વોઝ અ ફન એન્ડ એ ફન થિંગ વિચ યુ વોઝ એન્જોઈંગ અને એને એવું લાગ્યું કે હવે ઘરમાં કોઈ નથી, સો ધેર એન્જોઈંગ દેટ વે. એટલે કમિંગ બેક ટુ પેલા જે હેમરાજ છે એની બી આઈ મીન એની હી વોઝ વેરી મચ રિસ્પોન્સિબલ ફોર ધીસ હોલ ક્રિએશન. જી, હાલમાં સમાચાર મળી રહ્યા છે તે મુજબ આ મર્ડર કેસનો ચુકાદો હવે 3 વાગે આવનાર છે. આરુષિ અને હેમરાજ હત્યા કેસ મામલે જે ગાઝિયાબાદ કોર્ટમાં આજે ચુકાદો આવવાનો છે તે પહેલા 2 વાગે આવનાર હતો, હવે 3 વાગે આ કેસનો ચુકાદો સંભળાવવામાં આવશે. દરેકની નજર હાલ આ ચુકાદા પર જોવા મળી રહી છે. ખરેખર તલવાર દંપતી કસૂરવાર ઠરે છે કે કેમ તે બાબતે હવે જોઈ રહ્યું. ડોક્ટર રાજેશ તલવાર અને નુપુર તલવાર હાલ તો જામીન પર છે, પરંતુ શું તેઓ આ કેસમાં
આરોપી સાબિત થાય છે કે કેમ તેના પર હાલ સૌની નજર મંડાયેલી છે. ત્યારે ગાઝિયાબાદ કોર્ટ બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. अरे माइक नीचे रख दो यार. अरे यार कैसे आएगी. सबसे पहले 2 बजे के लिए कहा गया था. अच्छा वकील साहब अभी तक क्या कोई कर रही है. बता रहे रोल पहले ऑनरेबल को बोलो भाई तो बोलो. पहले ऑनरेबल कोर्ट के द्वारा रोल उनसे पूछ लो. पहले कोर्ट के द्वारा बताया गया था कि आफ्टर लंच फैसला सुनाया जाएगा. तो लंच 2 बजे समाप्त हो गया और इस केस से जुड़े हुए सभी वकील 2 बजे कोर्ट के अंदर हाजिर हुए और ऑनरेबल कोर्ट के बैठने का इंतजार किया. ऑनरेबल कोर्ट 2:30 बजे जैसे ही सीट पर आए उन्होंने बताया कि अभी इसमें थोड़ा समय और लगेगा. तो जहां तक क्यों का प्रश्न है क्यों लगेगा, तो देखिए बड़ा ऑर्डर है उसमें कोई कमी ना रह जाए कोई त्रुटि ना रह जाए. इसलिए ऑर्डर को जब तक साहब पूरी तरीके से पढ़ करके और उसमें अगर कोई टाइप के द्वारा या किसी और रही होगी उसको दूर नहीं कर लेंगे तब तक ऑर्डर जो बाहर नहीं आएगा. तो इसलिए जो है समय इसमें थोड़ा सा और लगेगा. सुबह जब हम लोग कोर्ट गए थे तो उस समय तलवार दंपत्ति कोर्ट में नहीं थे. अब जब लंच बाद के लिए कहा था कोर्ट के द्वारा कि लंच बाद फैसला आएगा तो अब 2 बजे तलवार दंपत्ति कोर्ट में हाजिर हुए हैं. उनके वकील भी हाजिर हुए हैं हम लोग भी हाजिर हुए हैं. तो अब कोर्ट की तरफ से कहा गया कि थोड़ा समय इसमें और लगेगा 3 बजे के बाद फैसला आ सकेगा. लगभग 15-16 लोग कुल मिलाकर के कोर्ट के अंदर मौजूद थे जिसमें कोर्ट का स्टाफ सीबीआई के वकील नौकरों के वकील हम लोग यानी और तलवार दंपत्ति के वकील तलवार दंपत्ति और ये सब मिलाकर के 15-16 कोर्ट के अंदर कुल थे. मतलब क्या कह रहे हैं उन्होंने कोई बात नहीं की. वो सीधे गए और कोर्ट के अंदर जाकर के खड़े हो गए और वो भी फैसले का इंतजार कर रहे हैं. हम भी फैसले का इंतजार कर रहे हैं. आप सब भी फैसले का इंतजार कर रहे हैं. अब जो फैसला आ जाए तो રુઝાન જી, પ્રશાંત જી અને આરકી જી આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જોવાનું રહેશે કે ચુકાદો શું આજે શું ખરેખર તલવાર દંપતી દોષિત ઠરે છે કે કેમ. તો સંદેશ ન્યૂઝમાં અત્યારે